गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे आपणा जे व्याकरणमां समानार्थी शब्दों अने विरुद्धार्थी शब्दों विषेनी माहिती मेळवी अने अमे तमने कह्युं पण हतुं के आमांथी तमारे 25-25 शब्दों तमने लखवा आप्या हता। ए घणा बधाए लखी नाख्या छे, घणा बधा एवा छे जेमणे नथी पण लख्या, તો એની વાત આપણે જ્યારે આ લેક્ચર પતશે ત્યારે કરીશું। હમણાં આપણે આપણા આગળ જે જોગણી વિશે સમજવાનું છે એના વિશે થોડું સમજી લઈએ। તમે જોઈ શકો છો કે સમાનાર્થી, જેમ ગુજરાતી ભાષામાં સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દોનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ એના સૌથી વધારે, એકચ્યુઅલીમાં કોઈ પણ લેંગ્વેજ હોય એમાં સૌથી વધારે મહત્ત્વ એની જોગણી પર અપાય છે। જોગણી સાચી લખી હોય તો એનો સાચો અર્થ કાઢી શકાય છે, નહીતર કોઈ પણ શબ્દનો મિનિંગ બદલાઈ શકે છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને અમુક ખાલી જગ્યાઓ આપી છે અને બે ઓપ્શન આપવામાં આવ્યા છે। તમે વાંચશો તો તમને લગભગ એવું જ લાગશે કે આ સરખા જેવા જ છે, પણ એકચ્યુઅલીમાં સરખા નથી હોતા। એમાંથી સાચો શબ્દ શોધીને લખાય સાચી જગ્યાએ તો તમે એનો સાચો અર્થ કાઢી શકો છો, બરાબર। તો એવી રીતે તમને થોડા એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે અને ક્વેશ્ચન દ્વારા, ખાલી જગ્યાઓ દ્વારા કે કઈ જોગણી સાચી આવી શકે। તો 5 ખાલી જગ્યાઓ આપી છે, એમાં 2-2 ઓપ્શન્સ આપ્યા છે, તો આપણે જોઈ લઈએ કે કયું ઓપ્શન આવશે। આછલા કંકુ ઘોડરે લાડી આછલી પિયળ કડાવું, હવે સેકન્ડવાળું જે પિયળ છે ને એ વાળું સાચું એનો આન્સર આવે અહીંયા તમને, જો કે આપેલા જ છે, જોઈ શકો છો તમે નીચે બધા આન્સર આપેલા છે। તો તમે આ બધું વાંચી જજો જોગણી એકવાર, અને જે આ ખાલી જગ્યાઓ છે એ બધી વાંચી અને આ બધી ખાલી જગ્યાઓના રાઇટ આન્સર જે છે તે ધ્યાનમાં રાખજો, બરાબર। હવે તમને બીજું અહીંયા નીચે આપવામાં આવ્યું છે કે હસ્વ ઈ અને દીર્ઘ ઈ, હસ્વ ઉ અને દીર્ઘ ઉ, બરાબર। જો ઉની માત્રા જે છે કમાં, કુળ અને કુળ એ બેઉમાં અલગ છે, એવી રીતે અહીંયા દિન અને દિન, બરાબર। તો આ બધી માત્રાઓ અલગ છે, દિન જે પહેલું દિન છે એ એટલે દિવસ થાય, અને એની સામે આપ્યું છે દીર્ઘ ઈવાળું, એ દિનનો અર્થ શું થાય, ગરીબ થાય। એવી જ રીતે બધા જ શબ્દો જો ગુણ છે, ગુણ છે પહેલું ગુણ એટલે માર્ક્સ, અને બીજું જે દીર્ઘ ઉવાળું ગુણ છે એનો શું અર્થ થાય કે જે ઘઉંની કે એની બોરી આવે ને ગુણ, એની વાત છે, બરાબર। પછી નીંદવું અને નીંદવું, તો નીંદવું એટલે નિંદણ કરવું, અને નીંદવું એટલે કે કોઈની નિંદા કરવી। નિંદણ કરવું એટલે શું કે ખેતરમાં જે કોઈ પણ નકામું ઘાસ કે કશું હોય ને એ કાઢી નાખવામાં આવે એને પણ નિંદણ કર્યું કહેવાય, સમજ પડી। એવી રીતે અહીંયા રવિ અને રવિ, તો એક નામ છે અને એક સૂર્યનું નામ છે। આવી જ રીતે તમને અર્થ બધા ચેન્જ કેવી રીતે થઈ શકે ઉની માત્રાથી ને એની માત્રાથી એવા શબ્દો આપેલા છે। તમારે અહીંયા ખાસ કંઈ કરવાનું નથી, તમે ખાલી જોગણીમાં વાંચી જજો, આ બધું વાંચશો તો સારી રીતે સમજ પડશે, બરાબર। આપણે સીધા આપણા 4th કાવ્ય પર આવી જઈએ, જીવન અંજલિ થાજો કાવ્યનું શીર્ષક છે, જેના કવિ છે કરસનદાસ માણેક। તો એ કરસનદાસ માણેક દ્વારા જે આ કાવ્ય રચાયેલું છે જીવન અંજલિ થાજો, તો અહીંયા કવિ પોતાના જીવનને અંજલિ સમાન બનાવવા માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી રહ્યા છે, બરાબર। આ કાવ્યનો પ્રકાર શું છે, પ્રાર્થના કાવ્ય, તમે સેકન્ડ પેરેગ્રાફમાં વાંચી શકો છો। એવી રીતે તમારે દરેક વખતે મેં તમને કીધું છે કે તમારા માટે દરેક કાવ્યના કે લેસનના લેખક અને કવિઓના નામ જેટલા ઉપયોગી છે તેટલા જ તેના પ્રકાર ઉપયોગી છે। તો કરસનદાસ માણેક જે છે તેમના વિશે પહેલાં થોડું જોઈ લઈએ, એમનો જન્મ થયો હતો 28/11/1901 અને તેમનું અવસાન થયું હતું 18/1978. કરસનદાસ નરસિંહભાઈ માણેકનો જન્મ કરાંચીમાં થયો હતો, બરાબર। એમનો જન્મ ક્યાં થયો હતો, કરાંચીમાં।
તેઓ જામનગર જિલ્લાના હગિયાણાના વતની હતા. આલબેલ, મોહબ્બતને માંગવે, વૈશપાયનની વાણી વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. હરિના લોચનિયા અને લાક્ષાગૃહ નામની બે તેમની જાણીતી રચનાઓ છે. હવે દરેક કવિઓ કે લેખકોના છે ને ઉપનામ હોય છે, એ ઉપનામથી એ લોકો એમના કવિ જગતમાં અને સાહિત્ય જગતમાં ફેમસ હોય છે. તો આજે કરસનદાસ માણેક છે ને, એમનું ઉપનામ છે વૈશંપાયન. શું નામ છે? વૈશંપાયન. તો આ એમનું ઉપનામ છે, એટલે તમારે યાદ રાખવું પડે આ, કે જ્યારે પણ હવે સપોઝ કોઈ વાર તમને એવો પણ ક્વેશ્ચન આવે કે કરસનદાસ માણેકનું ઉપનામ શું છે, તો તમને આવડવું જોઈએ. તો આ ખાસ અંડરલાઈન તમે કરીને રાખજો તમારી ટેક્સ્ટબુકમાં, વૈશંપાયન એમનું ઉપનામ છે. અને એ ઉપનામથી તેમણે હળવી કટાક્ષમય શૈલીમાં કાવ્યો લખ્યા છે. બરાબર, સમાજને કંઈક કટાક્ષ કરતા હોય, કોઈક રીતે કટાક્ષ કરીને કંઈ સમજાવવા માંગતા હોય તેવી રીતે એમણે કાવ્ય લખ્યા છે. ચલો આ કાવ્ય પર આવી જઈએ. હવે આ એક પ્રાર્થના કાવ્ય છે અને જે સુંદર ભાવવાહીમાં રચાયેલું છે. પોતાનું જીવન અંજલિરૂપ બને અને અન્યને ઉપયોગી થાય તેવી માંગણી કવિએ અહીં વ્યક્ત કરી છે. બરાબર, પોતાનું જીવન કેવું બનાવવા માંગે છે? અંજલિરૂપ. અંજલિ એટલે શું? ખોબો. જ્યારે કોઈ પણ વસ્તુને ખોબા દ્વારા એમાં પાણી ભરીને અર્પિત કરવામાં આવે ભગવાન સમક્ષ, એને અંજલિ ભરીને અર્પણ કર્યું કહેવાય. તો એવી રીતે ફૂલ પણ આપણે ખોબામાં ભરીને અર્પણ કરી શકીએ. તો એ રીતે અંજલિરૂપ પોતાના જીવનને બનાવવા માંગે છે અને અન્યને ઉપયોગી થવા માંગે છે કવિ. અહીંયા બીજાને ઉપયોગી થાય એવી માંગણી કવિ અહીંયા વ્યક્ત કરી છે. કેવી કેવી રીતે બીજાને ઉપયોગી થવું છે? એમને ભૂખ્યા માટે ભોજન બનવું છે, તરસ્યા માટે જળ બનવું છે. લેખક અહીંયા કેવી યાચના કરે છે, કેવી માંગણી કરે છે ઈશ્વર સમક્ષ, કે હું ભૂખ્યા લોકો માટે ભોજન બનું અને તરસ્યા માટે શું બનું? જળ. દિન દુખિયાના આંસુ લૂછતા થાકું નહીં. દિન દુખિયા જે ગરીબ છે, દુઃખી લોકો છે, તેમના આંસુ લૂછતા લૂછતા હું ક્યારે પણ થાકી જાઉં નહીં. અને એ દ્વારા કવિએ બીજા માટે જીવવું એ જ સાર્થક જીવન છે તે સચોટ રીતે વર્ણવ્યું છે. લેખક કેવી રીતે કહે છે એવું, કે બીજા માટે જીવવું એ જ સાચું જીવન છે. પોતાના માટે તો દરેક વ્યક્તિ જીવે છે, દરેક વ્યક્તિ પોતાના માટે તો જીવે જ છે, પણ બીજાના માટે જીવવું એ જ જીવન તમારું સાર્થક, એટલે કે રિયલ અર્થમાં તમે જીવ્યા છો એમ. સ અર્થ. બરાબર, સાર્થક એટલે શું? સ અર્થક. તો એ જ એક સાચું જીવન છે એવું અહીંયા વર્ણવ્યું છે. સત્યને, સત્યને માર્ગે ચાલનારના માર્ગ પર પુષ્પ બનીને પથરાવું છે. કવિ અહીંયા શું કહે છે કે બધાને ખબર છે કે એક એવી કહેવત છે કે સત્યનો રસ્તો હંમેશા કાંટાળો હોય છે. બરાબર, એટલે એના માટે બહુ મુશ્કેલીઓ આવે સાચાના રસ્તે ચાલવા માટે, કારણ કે એને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે. પણ અહીંયા કવિ શું કહે છે કે જે પણ વ્યક્તિ સાચી વસ્તુઓ કરે અને સત્યના માર્ગે ચાલે તેના રસ્તા પર મારે ફૂલ બનીને પથરાવું છે. જીવન નૈયા હાલક ડોલક થાય ત્યારે પણ શ્રદ્ધાનો દીવો બળતો રાખો, એમાં નિસ્વાર્થ અને શ્રદ્ધાવાન જીવનની ઝાંખી થાય છે. બરાબર, જ્યારે જીવનની નૈયા, આપણું જે જીવન છે એને કવિએ શેની સાથે સરખાવ્યું છે? નાવ સાથે, નૈયા સાથે, હોડી સાથે. તો એ જીવન જ્યારે હાલક ડોલક થાય, આપણા જીવનમાં મુશ્કેલીઓ આવે ને આપણે થોડા વિશ્વાસમાં આપણે હલી જઈએ, ત્યારે પણ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા આપણી ક્યારે પણ ઓછી થાય નહીં. તો એના માટેનો હૃદયમાં વિશ્વાસનો દીવો હંમેશા બળતો રહે અને એમાં જ નિસ્વાર્થ અને શ્રદ્ધાવાન જીવનની ઝાંખી થાય છે એવું અહીંયા કવિ કહે છે. અન્ય માટે જીવન સમર્પણ કરવાની દિવ્ય ભાવના જીવન અંજલિ થાજો એ ધ્રુવ પંક્તિ દ્વારા કવિ સરસ રીતે હૃદયમાં કૂતરાઈ જાય છે. આ કઈ ધ્રુવ પંક્તિ છે? જીવન અંજલિ થાજો. અન્ય માટે જીવન સમર્પણ કરવાની દિવ્ય ભાવના છે એમનામાં, અને એ દ્વારા એમણે અહીંયા ખૂબ જ સરસ રીતે આ કાવ્યમાં વાત કરી છે.
तो આપણે જોઈ લઈએ. જીવન અંજલી થાજો મારું જીવન અંજલી થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. દિન દુખિયાના આંસુ લોતા અંતર કદી ના ધરાજો, મારું જીવન અંજલી થાજો. સતની કાંટાળી કેળી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉર્ના પાજો, મારું જીવન અંજલી થાજો. વણ થાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો, હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો, મારું જીવન અંજલી થાજો. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઉલવાજો, મારું જીવન અંજલી થાજો. આ કાવ્ય હરિના લોચનિયામાંથી લેવામાં આવ્યું છે, ખાસ યાદ રાખવાનું છે, બરાબર. હવે લાઈન બાય લાઈન કાવ્ય સમજી લઈએ આપણે. ચલો, જે રીતે આપણે વાત કરી એમ, જીવન અંજલી થાજો મારું જીવન અંજલી થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. દિન દુખિયાના આંસુ લોતા અંતર કદીના ધરાજો, મારું જીવન અંજલી થાજો. અહીંયા કવિ શું કહે છે કે મારું જીવન એ અંજલી સમાન બનાવો ઈશ્વર. એટલે એક ખોબામાં જે રીતે કોઈકને ઉપયોગી થવા માટે આપણે વસ્તુ કોઈકને આપીએ તો ખોબો ધરીને આપી શકીએ, એવી રીતે મારું જીવન પણ એ રીતે બનાવો તમે કે જેના દ્વારા ભૂખ્યા માટે હું ભોજન બની શકું અને તરસ્યાનું જળ બની શકું. એટલે આવા જે લોકો છે, જે ભૂખ્યા છે, તરસ્યા છે, એ લોકોને હું ઉપયોગી થવા માંગુ છું ઈશ્વર. દિન દુખિયાના આંસુ લોતા અંતર કદી ના ધરાજો. હું દિન દુખિયા જેટલા લોકો છે, ગરીબ છે, દિન એટલે શું કહેવાય, ગરીબ, અને દુખિયા એટલે કે દુઃખી લોકો, એ લોકોના આંસુ લૂસતા લૂસતા મારું મારા હૃદયમાં ક્યારે પણ થકાણ કોઈ થાક ના લાગે, મને ક્યારે પણ મારું હૃદય એ લોકોના આંસુ લૂછીને ભરાઈ ના જાય, ધરાઈ ના જાય, હું એવા લોકોને દુઃખમાંથી ઉગારી શકું, એ લોકોની મુસીબતોમાંથી એમને પાર પાડી શકું, એવું મારું જીવન બનાવો, મારું જીવન અંજલી થાજો. સતની કાંટાળી કેળી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉર્ના પાજો, મારું જીવન અંજલી થાજો. શું કહે છે, જે સતની, સત એટલે શું, સત્ય, સત એટલે સત્ય, ત્રુત. સતની કાંટાળી કેળી પર, જે સત્યની કાંટાળી કેળી છે, કેળી એટલે રસ્તો, જે કાંટાળો રસ્તો છે, જેના પર કાંટા હોય, જે લોકો સત્યના માર્ગે ચાલવા માંગે છે તે લોકોના કાંટાવાળા રસ્તાની જગ્યાએ મારા જીવન દ્વારા હું એ લોકોના રસ્તામાં પુષ્પ ફૂલ પાથરી શકું, અને ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉર્ના પાજો. લોકોના જીવનમાંથી બધા ઝેર હું લઈ શકું, એ લોકોના દુઃખ લઈ શકું. ઝેરનો અર્થ અહીંયા શું આપ્યો છે, એ લોકોના દુઃખ, એ લોકોની મુશ્કેલીઓ હું લઈ શકું અને એમને મારા હૃદયનું અમૃત આપી શકું. અમૃત એટલે મારા હૃદયમાં જે સુખ છે, શાંતિ છે, આપી શકું અને એમના દુઃખ હું લઈ શકું, એવું તમે મારું જીવન બનાવો પ્રભુ, એમ કહેવા માંગે છે. જેમ આપણે પહેલાં વાત કરી કે આ એક પ્રાર્થના કાવ્ય છે, એટલે પ્રાર્થના કાવ્ય એટલે શું કે જે ઈશ્વરને કરવામાં આવે એ. એટલે અહીંયા કવિ ઈશ્વરને એમ જ કહે છે કે હું લોકોના મુશ્કેલીઓને લઈ શકું અને મારા હૃદયના સુખ અને શાંતિ આપી શકું, એવું તમે મારું જીવન બનાવો. અહીંયા શું કહે છે આગળ જોઈએ. ચલો, વણ થાક્યા ચરણો મારાની તારી સમીપે ધાજો, હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો, મારું જીવન અંજલી થાજો. શું કહે છે, મારા મને કોઈવાર તમારી પાસે આવવા માટે, તમારા નજીક આવવા માટે, ઈશ્વરને કહે છે કે તમારી પાસે આવવા માટે, તમારા નજીક આવવા માટે ક્યારે પણ મારા ચરણો થાકે નહીં. તમારી નજીક આવવા માટે મારા ચરણોમાં હંમેશા શક્તિ રહે અને દોડવાની શક્તિ રહે, એવું તમે મારું જીવન બનાવો કે હું હંમેશા તમારી પાસે થાક્યા વગર જ્યારે પણ મારી ઈચ્છા હોય ત્યારે આવી શકું.
અને મારા હૃદયના દરેક ધબકારામાં હંમેશા તમારું રટણ ચાલુ હોય. હે ઈશ્વર, તમારું નામ લેવાનું હું એક સેકન્ડ માટે પણ ભૂલી શકું નહીં, એવું તમે મારું જીવન બનાવો કે જ્યારે પણ મારું જીવનના હું જેટલી વાર શ્વાસ લઉં એટલી વાર તમારું નામ લઉં, એમ એવું અહીંયા કહેવા માગે છે કે હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો. એટલે કે મારા જીવનમાં દરેક ક્ષણે એક પણ વાર તમારું નામ લેવાનું હું ચૂકી જાઉં નહીં, એવું તમે મારું જીવન બનાવો. આગળ, વમળોની વચ્ચે નૈયામું જ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીએ ઉલવાજો, મારું જીવન અંજલિ થાજો. શું કહે છે કે જ્યારે પણ કોઈ જગ્યાએ વમળ આવી જાય, જેવી રીતે પાણીમાં વમળ આવે અને બધું જ એ અંદર પોતાને ઊંડાણમાં ખેંચી લેતું હોય છે, તો જ્યારે મારા જીવનમાં કોઈક વમળ આવે એટલે કે કોઈ મુશ્કેલી આવે કે ત્યારે મારો વિશ્વાસ હલક ડોલક થાય તમારા પ્રમાણે, તમારા પર. જ્યારે મારા જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવે, વમળ જેવી મુશ્કેલીઓ, અને ત્યારે મારો વિશ્વાસ તમારા ઉપર હાલક ડોલક થાય, તો પણ મારા હૃદયની શ્રદ્ધા એવી રાખજો, મારા શ્રદ્ધાનો દીપક, મારો વિશ્વાસ એટલો તો રાખજો જ તમે તમારા પ્રત્યે કે એ ક્યારે પણ બિલકુલ ખતમ ન થઈ જાય, ઓલવાઈ ન જાય. મારો વિશ્વાસ હંમેશા તમારા તરફ રહે જ કે ઈશ્વર જે પણ મારી સાથે કરે છે, જ્યારે પણ કરે છે, તે ફક્ત ને ફક્ત મારા ભલાઈ માટે અને મારા સારા માટે કરે છે, એવી મારી શ્રદ્ધા હંમેશા તમારા તરફ રહે, એટલું તમે મારા માટે કરજો, મારું જીવન અંજલિ થાજો. તો આપણે જેમ વાત કરીએ, આ કાવ્ય હરિના લોચનિયામાંથી લેવામાં આવ્યું છે અને અહીંયા કાવ્ય પૂરું થાય છે. તો આજના પીરિયડનું તમારું હોમવર્ક છે આ કાવ્ય લખવું, શબ્દ સમજૂતી લખવી અને તળપદા શબ્દો, શબ્દ સમૂહ અને આખો સ્વાધ્યાય, બરાબર. આ તમારું હોમવર્ક છે, કારણ કે ઘણા બધા પીરિયડથી મેં તમને આવું એક સમટું ક્યારે પણ હોમવર્ક આપ્યું નથી, પણ આ કાવ્ય નાનું છે અને સમજણ પડે એવું છે, બહુ અઘરું નથી અને માટે તમે કરી શકશો, બરાબર. તો માટે તમે આ બધા જ વસ્તુઓ મેં જે તમને કહ્યું છે કે કાવ્ય લખવાનું છે, શબ્દ સમજૂતી લખવાની છે, તળપદા શબ્દો, શબ્દ સમૂહ અને આખો સ્વાધ્યાય, તો તમે લખી નાખશો. જે લોકોને ટાઈમે ટાઈમે હોમવર્ક કરવાની આદત નથી એ એલર્ટ થઈ જાઓ, કારણ કે આપણે 10th સ્ટાન્ડર્ડમાં કંઈક પણ વસ્તુ માટે નિષ્કાળજી રાખીએ એ સારું ન કહેવાય. અને દરેક આ જે સબ્જેક્ટ છે આપણા, એ બધા મેઇન સબ્જેક્ટ જ છે જેના માર્ક્સ બહુ મહત્ત્વના છે આપણા માટે. તો અને ગુજરાતી ભાષા પ્રત્યે થોડીક વધારે કાળજી રાખી અને ટાઈમે ટાઈમે તમે વર્ક કમ્પ્લીટ કરશો એવી આશા રાખું છું. આજનું હોમવર્ક તમારું મંડે સુધી તૈયાર કરી થઈ જવું જોઈએ અને લાસ્ટ ટુ લાસ્ટ મંડેના બતાવી દેજો, કારણ કે બહુ છે નહીં હોમવર્ક, બરાબર. તો કમ્પ્લીટ કરીને ચેક કરવા મૂકી દેજો હોમવર્કવાળા ગ્રુપમાં. થેન્ક યુ સો મચ.